ભારત વિરુદ્ધ જે રોકનાર માલદીવના પ્રેસિડેન્ટ મોહમદ મોઇઝુની ખુરશી પર મોટું સંકટ તોડાઈ રહ્યું છે માલદીવની સૌથી મોટી વિપક્ષ પાર્ટી એમડીપી મોઇઝુની વિરુદ્ધ સંસદમાં મહાભિયોગ એટલે કે અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકે છે ત્યારબાદ મોઇઝુ વિરુદ્ધ મહાભિયોગની પ્રક્રિયા પણ શરૂ થશે માલદીવના પૂર્વ પ્રેસિડેન્ટ સોહેલની પાર્ટી એમડીપીએ સંસદની અંદર બહુમત ધરાવે છે આ સંજોગોમાં મોઇઝુની ખુરશી ખરેખર ખતરામાં છે એટલો જ માલદીવના ઝૂમ હારે પાર્ટીના નેતા કાસિમ ઇબ્રાહિમે આરોપ લગાવ્યો કે મોઈજુ ભારત પરની આધારિતતા ઘટાડવા માગે છે પણ ભારત મેડિસિનના મોરચે ખૂબ આગળ છે અને યુરોપ પણ અનેક દવાઓ ભારતમાંથી આયાત કરે છે બીજી તરફ મોઈજુ ચીનના ઇશારે કામ કરી રહ્યું છે અને ભારતના સૈનિકોને માલદીવમાંથી જતા રહેવાના આદેશ આપી ચૂક્યા છે ભારત સાથે હાઇડ્રોગ્રાફી સમજૂતી સમાપ્ત કરી ચીન સાથે હાથ મિલાવી લીધો છે ચીનનું જાસૂસી જહાજ માલદીવ પહોંચી રહ્યું છે જેનો ભારત વિરોધ કરી રહ્યો છે ત્યારે એમડીપી હવે સભ્યો પાસેથી સહી મેળવી લેવામાં આવી છે પરંતુ હજી સુધી અવિશ્વાસ પ્રસ્તાવને સંસદમાં રજૂ નથી કરવામાં આવ્યો